નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું વિકી બામણિયા. હવે જે વિદ્યાર્થીઓ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા આ વખતે આપવાના છે, તો તે વિદ્યાર્થીઓ માટે આ વિડીયો ખૂબ જ અગત્યનો સાબિત થશે. કેમ કે આ વિડીયોની અંદર તમે ગુજરાતી મીડિયમના હોય કે ઇંગ્લિશ મીડિયમના હોય, તમારા જે ગણિત વિષય જે છે મેથેમેટિક્સ, એના આઈએમપી ક્વેશ્ચનની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છે. તો આની અંદર આપણે 4-4 માર્ક્સના તમને જે સેક્શન ડી 20 માર્કનો જે પૂછાય છે એના આઈએમપી હું તમને આપવાનો છું. સાથે સાથે એની અંદરના કયા ઇમ્પોર્ટન્સ રાઇડર છે, પ્રમેય છે અને કઈ રચના પૂછાઈ શકે તેવી છે એની બી આપણે ચર્ચા આ વિડીયોની અંદર કરવાના છે. તો એને જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહો. તમે જો આ વખતે બોર્ડની પરીક્ષા આપવાના હોય તો તમારી માટે આઈએમપી ક્વેશ્ચનોને કવર કરે એવો સરસ મજાનો અમે એક પેપર સેટ બનાવેલો છે, દેવસત પેપર સેટ. ધોરણ 10નો પણ છે, ધોરણ 12 સાયન્સની અંદર બી એ ગ્રુપ અને બી ગ્રુપ બંને માટે છે, ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ માટે બી છે. તો તમે હજુ સુધી એને પરચેસ ના કર્યો હોય તો રાસ એને જુઓ છો. નીચે અહીંયા ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, તમારા મમ્મી પપ્પાની પરમિશન લો અને એમેઝોન કે ફ્લિપકાર્ટથી પોતાના ઘરે તમે એને મંગાવી શકો છો. કેમ કે આ જ પેપર સેટ એક એવો છે કે જેનો ઉપયોગ અને પ્રેક્ટિસ કરી અને તમે તમારું ધાર્યું પરિણામ લાવી શકો છો. તો જલ્દી ઓર્ડર કરી દો, લિમિટેડ સ્ટોક છે, પછી ખતમ થઈ જશે તો તમે રહી જશો. કેમ કે આ પેપર સેટ તમને બોર્ડની પરીક્ષામાં ઘણો બધો ઉપયોગી સાબિત થશે. હવે આપણે વાત કરીએ તો તમારો જે સેક્શન ડી હોય છે મેથેમેટિક્સના પેપરમાં, તો સેક્શન ડી ટોટલ 20 માર્કનો હોય છે અને 20 માર્કની અંદર તમને એક રચના પૂછેલી હશે પ્રકરણ 11ની, બરાબર, જેને આપણે કન્સ્ટ્રક્શન કહીએ. પછી પ્રકરણ 3નો એક દાખલો હશે 4 માર્ક્સનો. પછી પ્રકરણ 9 ત્રિકોણમિતિના જે ઉપયોગો છે એનો એક દાખલો હશે. પ્રકરણ 13નો પણ એક હશે, સરફેસ એરિયા અને વોલ્યુમ્સ, મતલબ કે ક્ષેત્રફળ અને ઘનફળનો. અને પ્રમેય અથવા રાઇડર તમને પ્રકરણ 6ની ચેપ્ટર નંબર 6 છે એનું તમને પૂછાઈ શકે છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ જોઈશું, પણ શરૂઆત કરતા પહેલા આપણે આ વિડીયો પર 1000 લાઇકનો ટાર્ગેટ મૂકે છે. જેવો 1000 લાઇકનો ટાર્ગેટ કમ્પ્લીટ થશે તો તરત જ આપણે આ ચેનલ પર 2-2 ગુણના, મતલબ કે જે સેક્શન બી માં જે તમને દાખલાઓ પૂછાય છે એના આઈએમપી નો વિડીયો તૈયાર કરી અને આપણે આ ચેનલ પર મૂકી દઈશું. તો એના માટે તમારે પહેલા, સૌથી પહેલા 1000 લાઇક નો ટાર્ગેટ પૂરો કરવો પડશે. તમે લાઇક ના કર્યું હોય તો લાઇક કરી દો. તો શરૂઆત કરીએ આપણે ચેપ્ટર નંબર 11 થી, કે જે કન્સ્ટ્રક્શન છે, રચના જેને કહેવાય. તો રચનાની અંદર તમને એક ઓપ્શન આપશે, બરાબર. ટોટલ આપણે અહીંયા 7 રચનાઓ તમને આપું છું. તેની અંદર તમારે સ્વાધ્યાય, જો તમે ઇંગ્લિશ મીડિયમમાં હોય તો તમારે માટે એક્સરસાઇઝ થશે. તો સ્વાધ્યાય 11.1 માંથી પહેલો દાખલો, ત્રીજો, પાંચમો અને સાતમો આ રચના છે બધી. અને સ્વાધ્યાય 11.2 માંથી 1, 3 અને 5, આટલું હું તમને આપું છું. 7 રચના છે. તો આ 7 કન્સ્ટ્રક્શન જો તમે પરફેક્ટલી કરી લેશો તો તમને કદાચ રચના જે પૂછાશે બોર્ડની એક્ઝામમાં માર્ચ 2020માં એમાં કોઈ તકલીફ પડે નહીં. ત્યારબાદ આપણે જોઈએ તો ચેપ્ટર નંબર 3 પ્રકરણ 3 માંથી વિચલ સુરેખ સમીકરણ અથવા તો પેર ઓફ લિનિયર ઇક્વેશન ઇન ટુ વેરિયેબલ્સ, જે ઇંગ્લિશ મીડિયમમાં હોય એ લોકો માટે, તેની અંદર હું તમને ટોટલ 12 દાખલા આપું છું. તેની અંદર ઉદાહરણ 5, 14 અને 19. ત્યારબાદ સ્વાધ્યાય 3.3 માંથી ક્વેશ્ચન નંબર જે 3 છે એનો તમારે ત્રીજો, પાંચમો અને છઠ્ઠો કરવાનો છે. સ્વાધ્યાય 3.4 માંથી ક્વેશ્ચન નંબર 2નો 5મો દાખલો કરવાનો છે. સ્વાધ્યાય 3.5 માંથી ક્વેશ્ચન નંબર 4નો 1st, 3rd અને 5th, મતલબ કે પહેલો, ત્રીજો અને પાંચમો તમારે કરવાનો છે. અને સ્વાધ્યાય 3.6ના ક્વેશ્ચન 2નો બીજો અને ત્રીજો કરવાનો છે. આ ટોટલ 12 દાખલા છે. તો આ 12 એક્ઝામ્પલ તમારા ચેપ્ટર નંબર 3 માંથી આઈએમપી નીકળીને આવેલા છે. ત્યારબાદ આપણે જોઈએ તો ચેપ્ટર નંબર 9 જે છે તમારું, 9મા નંબરનું, ત્રિકોણમિતિના ઉપયોગો અથવા તો સમ એપ્લિકેશન્સ ઓફ અ ટ્રિગ્નોમેટ્રી, એની અંદરથી ટોટલ 7 દાખલા આપણે આઈએમપી તરીકે સિલેક્ટ કરેલા છે. તો એનું ઉદાહરણ 4th અને 6th. સ્વાધ્યાય 9.1 માંથી 5મો, 6ઠ્ઠો, 10મો, 13મો અને 15મો આ અગત્યના છે, એ તમારે અચૂક જોઈને જવાના છે. ટોટલ 7 દાખલા છે, બરાબર, ત્રિકોણમિતિના ઉપયોગના ચેપ્ટર નંબર 9ના. ત્યારબાદ આપણે જોઈએ તો ચેપ્ટર નંબર 13, ચેપ્ટર નંબર 13 માંથી પૃષ્ઠફળ અને ઘનફળ અથવા તો સરફેસ એરિયા એન્ડ વોલ્યુમ્સ, જે ઇંગ્લિશ મીડિયમમાં હોય એ લોકો માટે, તો એની અંદરથી બી આપણે 7 દાખલાઓનું સિલેક્શન કરેલું છે. તેની અંદર ઉદાહરણના 1st, 9મો, 11મો, 12મો અને 14મો અને સ્વાધ્યાય 13.4નો 4ઠ્ઠો અને 5મો, આટલા તમારે એક્ઝામ્પલ, ટોટલ 7 એક્ઝામ્પલ છે, એ તમારે અચૂક જોઈને જવાના છે. કેમ કે આ પ્રકરણની અંદર જે તમારો શંકુનો આડછેદ જે હોય છે એ પ્રમાણેના દાખલા પૂછાય છે, તો એ તમારે અચૂક જોઈને જવાના છે બોર્ડની પરીક્ષા પહેલા. પ્રકરણ 6ની આપણે વાત કરીએ, ચેપ્ટર નંબર 6, તેની અંદર તમને પ્રમેય અથવા રાઇડર પૂછાઈ શકે છે.
અને ત્રિકોણ જે તમારું ચેપ્ટર છે એની અંદર થી આવશે, ટ્રાયંગલ જે છે, તો એની અંદર થી પ્રમેય 6.1, 6.6, 6.8 અને 6.9, પ્રમેય એટલે થિયરમ. તમે જો ઇંગ્લિશ મીડિયમમાં હોય તો તમારી માટે પ્રમેયની જગ્યાએ થિયરમ હશે, તો એ બી સેમ જ નંબર રહેશે. પ્રમેય 6.1, 6.6, 6.8 અને 6.9, આ ચાર માંથી તમને એક પૂછાઈ શકે છે. અને મારી ગણતરી પ્રમાણે જોઈએ તો તમને 6.1 જે પ્રમેય છે એ કદાચ તમને માર્ચ 2020 ની બોર્ડ ની પરીક્ષામાં જોવા મળે. આ થઈ આપણા પ્રમેયની વાત. હવે આપણે જોઈએ કે એની અંદર રાઇડર કઈ ઇમ્પોર્ટન્સ છે, કેમ કે રાઇડર બી અમુક વખતે કમ્પલસરીમાં આવી શકે છે. તો એની અંદર ઉદાહરણ મતલબ કે ઇલસ્ટ્રેશન ની અંદર 6 અને 12 સ્વાધ્યાય 6.3 માંથી 14 નંબર, સ્વાધ્યાય 6.4 માંથી 5 નંબર અને સ્વાધ્યાય 6.5 માંથી 13 નંબર. આટલી તમને રાઇડર, ટોટલ 5 રાઇડર છે અને મેં તમને 4 પ્રમેય કીધા, તો એ ઇમ્પોર્ટન્સ છે. તો આ આપણે સેક્શન ડી ની આખી ઓવરઓલ ચર્ચા કરી લીધી. તો આમ જોવા જઈએ તો મેં તમને 7 રચના એટલે કે 7 કન્સ્ટ્રક્શન આપ્યા, 4 પ્રમેય એટલે કે 4 થિયરમ્સ આપ્યા, પ્લસ 5 રાઇડર આપી અને 26 જેટલા મેં તમને એક્ઝામ્પલ્સ આપેલા છે. ટોટલ 42 ક્વેશ્ચન્સ થાય છે, પણ આ 42 ક્વેશ્ચન તમે માર્ચ 2020 ની બોર્ડ ની પરીક્ષા આપવા જતા પહેલા જો તમે એનું પુનરાવર્તનમાં સમાવેશ કરશો, એના પર ભાર રાખીને એને કેલ્ક્યુલેટ કરીને તૈયાર કરી લેશો, તો મારા ખ્યાલથી તમને એ જે સેક્શન ડી છે એના 20 માર્ક લેવામાં કોઈ તકલીફ પડે નહીં. તમે કોન્ફિડન્ટલી એના આન્સર ને ત્યાં પરીક્ષાની અંદર એટેમ્પ્ટ કરી શકશો. તો આજે મેં એક્ઝામ્પલ્સ તમને ટીક આઉટ કરાયા, એ બધા જ એક્ઝામ્પલ ઘણા બધા અગત્યના છે અને બોર્ડની પરીક્ષામાં બી વારંવાર પૂછાય એ પ્રકારના એ ક્વેશ્ચન્સ છે. તમારે અચૂકથી બોર્ડની પરીક્ષા પહેલા એને જોઈને જવાના છે. જે લોકોને મારા પર વિશ્વાસ છે એ વિદ્યાર્થીઓ તો તરત જ આને ટીક આઉટ કરી અને તૈયાર કરી દેશે અને બોર્ડની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી લેશે. તમને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી દેજો. તમારી નજરમાં બીજા કોઈ વિદ્યાર્થીઓ હોય કે જે માર્ચ 2020 માં બોર્ડની પરીક્ષા આપવાના હોય તો તે વિદ્યાર્થી સુધી આ વિડીયોને અચૂક શેર કરો, જેથી કરીને એ બી આ પ્રકારના એક્ઝામ્પલને પ્રિપેર કરી અને બોર્ડની પરીક્ષામાં થોડો ઘણો સુધારો કરી શકે. તમે જો અમારી ચેનલ પર કસેકથી હરતા ફરતા આવી ગયા હોય અને હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે રેડ કલરનું બટન આપેલું છે તેને દબાય અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. આવી જ રીતે આપણે કોઈક નવા વિડીયોના નવા ટોપિક સાથે ફરી પાછા આપણે આ ચેનલ પર મળતા રહીશું. ત્યાં સુધી આવજો.